રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનેલો માનવવાદી અભિગમ વાળો પ્રોજેક્ટ એટલે નોધારાનો આધાર. નર્મદા કલેક્ટરે વહીવટી તંત્રની ટીમને કામે લગાડી કેટલીક સ્વૈચ્છિક સંસ્થા અને કેટલાક સેવાભાવી કાર્યકરોને સાથે લીધા અને સેવાયજ્ઞની ધૂણી ધખાવી અને અનોખા સેવાયજ્ઞનો ઝગમગતો દીપ પ્રગટાવ્યો. આ પ્રોજેક્ટને સુંદર નામ પણ આપ્યું. નોંધારાનો આધાર આ પ્રોજેક્ટ છેલ્લા 6 મહિનાથી રાજપીપળામાં શરૂ કર્યું છે. સંવેદનશીલ અને માનવતાવાદી અધિકારી કલેક્ટર શાહે નિરાધાર ગરીબો માટે કંઈક કરવું છે એવી નિયમ સાથે આ પ્રોજેક્ટની બાગડોળ સંભાળી. આજે રાજપીપળાના ખૂણે ખૂણેથી 133 લાભાર્થીઓને શોધી તેમને રાષ્ટ્રના પ્રવાહમાં જોડી દેવા તેમના ફોર્મ સહિત સંપૂર્ણ વિગત ભરી તેને જરૂરિયાતની ચીજવસ્તુઓ 2 ટંક ભોજનથી માંડીને પોષણ આહાર કીટ ઉપરાંત તેને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડીને સરકારી લાભ આપવાનું શરૂ કર્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા નોંધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત રાજપીપળા શહેરમાં જેમના માથે ઓઢવાને માત્ર આકાશ અને સુવાને માત્ર જમીન છે એવા સાવ નોંધારા અસહાય ફૂટપાથ પર કે ખુલ્લામાં વસતા નિરાધાર ગરીબ પરિવારોના 133 નિરાધાર લાભાર્થીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તેમજ શરીર તંદુરસ્ત રહે તે માટે વુલન સ્વેટર, મંકી ટોપી અને ન્યુટ્રિશનની કીટ્સનું વિતરણ કરીને આ પરિવારો પ્રત્યે સંવેદનાસભર આગવી પહેલ શરૂ કરી છે. આ સેવાયજ્ઞમાં સેવાનો દીપ પ્રગટાવી રહ્યા છે. આ પ્રોજેક્ટના સેવાભાવી સેવાકર્મી સદસ્યો વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસભાઈ ગાંધી, તેમની ટીમના સદસ્યો કૌશલભાઈ કાપડિયા, ઉરેશભાઈ પરીખ અને ગુંજનભાઈ મલાવ્યા તથા પ્રોજેક્ટમાં અંગત રસ લઈ સેવાના કામમાં મદદરૂપ થનાર નર્મદા સુગરના ચેરમેન અને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા આ લખનાર દીપકભાઈ જગતાપ, કમલેશભાઈ પટેલ, સુરેશભાઈ તલાટી આ 8 સદસ્યોની ટીમને નર્મદા કલેક્ટરે ખાસ પસંદ કર્યા છે. તેમની સાથે અન્ય સહયોગી સેવાભાવી લોકો, સંસ્થા અધિકારીઓ, કર્મચારીઓ પણ ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર ડી શાહે જણાવ્યું છે કે રાજપીપળામાં રાત્રે રાઉન્ડ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા એવા લોકો આધાર વિનાના છે જે લોકો ફૂટપાથ પર ઘરનારાની નીચે કે ખુલ્લા આકાશ નીચે કે ઝૂંપડામાં જીવન વિતાવે છે. આવી તારા વ્યક્તિઓ માટે 3 ફેઝમાં યોજના બનાવી છે. પહેલા ફેઝમાં નોંધારી વ્યક્તિ મરી આવે તેને અન્નધન યોજના હેઠળ રાશન આપીએ છીએ. રાશન આવે તે સેન્ટર કિચનમાં જાય અને ત્યાં ભોજન તૈયાર થાય. એના લાભાર્થી જ્યાં રહેતા હોય ત્યાં ભોજન રથ પહોંચીને દરરોજ સવાર સાંજ 2 ટાઈમ ગરમ, તાજું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડીએ છીએ. એનાથી અને ફૂડ સિક્યુરિટી મળી રહે છે. ઘણીવાર ભોજનના અભાવે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી જાય છે અને પૂરતું ભોજન ન મળવાથી ગુનાહિત પ્રવૃત્તિ પર કંટ્રોલ આવી જાય છે. ત્યાર પછી અમે લાભાર્થીઓનું તેનું મેડિકલ ચેકઅપ કરીએ છીએ, ટ્રીટમેન્ટ આપીએ છીએ, પછી એને કોવિડ વેક્સિનેશનના બંને ડોઝ પણ અપાવીએ છીએ. ત્યાર પછી દર અઠવાડિયે એનું હેર કટિંગ, દાઢી શેવિંગ કરાવી એના કપડાં બદલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પછી એને આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપીએ છીએ સવારથી સાંજ સુધી અને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટમાં એટલી બધી વસ્તુઓ આપીએ છીએ કે 2 વર્ષ સુધી એને કોઈની પાસે હાથ ફેલાવવો ન પડે. ઉપરાંત અમે એને QR કોડવાળું આઈ કાર્ડ પણ આપીએ છીએ. ત્યાર પછી બીજા ફેસમાં 3 થી 6 વર્ષનું પરિવારનું બાળક હોય તો તેને આંગણવાડીમાં પ્રવેશ આપીએ છીએ. 6 થી 18 વર્ષના બાળક હોય તો તેને સ્કૂલમાં એડમિશન અપાવીએ છીએ. એનાથી બાળમજૂરીનો પ્રશ્ન હલ થાય છે અને બાળ શિક્ષણ તરફ વળી શિક્ષિત બને છે. ત્યાર પછી એમને તમામ પ્રકારના કાર્ડ જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ આપીએ છીએ. દિવ્યાંગોને સ્માર્ટ કાર્ડ ઉપરાંત દિવ્યાંગોના લાભો, દિવ્યાંગો માટેનો બસ પાસ, આઈડી કાર્ડ અને અન્ય સાધન સહાય સામગ્રી પણ આપીએ છીએ. આ ઉપરાંત આ તમામ લાભાર્થીઓને જનધન યોજના ખાતા ખોલી રૂપે કાર્ડ પણ આપીએ છીએ. ત્યારે પછી ત્રીજા ફેઝમાં આ લાભાર્થી જો વૃદ્ધ હોય તો તેને વૃદ્ધ પેન્શન યોજના, વિધવા પેન્શન યોજના તથા અન્ય સહાય આપીએ છીએ. ત્યાર પછી લાયકાતવાળી વ્યક્તિઓને સ્વરોજગાર લક્ષી કીટ પણ આપીએ છીએ જેનાથી એ રોજગારી મેળવી શકે અને છેલ્લે આવાસ યોજના હેઠળ આવાસનો લાભ પણ આપીએ છીએ. આ બધા લાભો મળે એટલે રાષ્ટ્રના પ્રવાહમાં જોડી દઈએ છીએ. એ વ્યક્તિ જ્યારે પોતાના પગ પર ઊભો થઈ જાય પછી એને ભોજન તેમજ અન્ય સુવિધા બંધ કરી દેવામાં આવશે.
આ યોજનાથી નોંધારાને સાચા અર્થમાં એક નવું જીવન અને જીવન જીવવાનો નવો આધાર મળી રહે છે. પછી એ નોંધારો નથી રહેતો પણ રાષ્ટ્રનો એક સ્વસ્થ અને જવાબદાર વ્યક્તિ બની જશે એવી મને શ્રદ્ધા છે. નર્મદા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટનો લાભ અને માર્ગદર્શન અન્ય જિલ્લા રાજ્યમાં કે સમગ્ર દેશમાં જેને જોઈતું હોય તે માટે અમે વેબસાઇટ લોન્ચ કરી શકીએ છીએ. આ વેબસાઇટમાં બધા જ પ્રકારની માહિતી મૂકવામાં આવેલી છે. અમે એક વેબ પોર્ટલ પર લોન્ચ કર્યું છે જેમાં લાભાર્થીને અપાતા બધા જ લાભો તેમજ તેની માહિતી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવી છે. અહીં બધી ભાષાઓમાં મૂકવામાં આવેલ હોવાથી રાજ્યની કોઈ વ્યક્તિ પણ પ્રોજેક્ટને જોઈ શકે છે, તેનું માર્ગદર્શન માહિતી મેળવી શકે છે. આ પ્રોજેક્ટથી ખુદ મુખ્યમંત્રી પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમજ મંત્રીઓ અન્ય અધિકારીઓ પણ આ પ્રોજેક્ટથી પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટનો લોગો તેમજ વેબસાઇટ પણ લોન્ચ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રીના હસ્તે સમગ્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે અમે ઈચ્છીએ છીએ કે આ પ્રોજેક્ટનો લાભ તમામ જિલ્લાઓને અને રાજ્યોમાં પણ મળે જેથી રાજ્યમાં કોઈ ગરીબ નિરાધાર ન રહે. કલેક્ટર ડીએ શાહના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ સૌના સહિયારા અને લોકભાગીદારીથી તૈયાર થયો છે જેમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અમલીકરણ અધિકારીઓ, દાતાઓ સૌના સહયોગનો સરવારો છે. આ પ્રોજેક્ટ ઉર્ફે નોંધારાનો આધાર. દીપક જગતાપ, ZS TV, રાજપીપરા. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.